ભાઈ ભાઈમાં આજે વાત આજથી લાગુ થતા હેલ્મેટના નવા કાયદા પર આજથી જે શરૂ થઈ રહ્યું છે હેલ્મેટ 9 વર્ષ ભાઈ ભાઈ આજે લોકોને મળશે આજે અમે રાજકોટ છીએ આજથી હવે માથા ઉપર હેલ્મેટ પહેરી લીધા છે તકલીફ કેવી પડે છે હેલ્મેટ કેટલાના મળે છે તો ભાઈ ભાઈમાં આજે વાત કરીશું રાજકોટથી અને માથા પર લાગેલા નવા હેલ્મેટની દિવાળીમાં જેમ ફટાકડાની દુકાનોમાં લોકોની પડાપડી હોય છે દશેરામાં જેમ મીઠાઈ ઉપર તૂટી પડે છે એમ લોકો હવે હેલ્મેટ પર તૂટી પડે છે લોકોએ નક્કી કરી લીધું છે કે હેલ્મેટ તો ખરીદવા જ પડશે એટલે હેલ્મેટ લેવાય કા નિયમ માનો છો કે પછી બીક હાલે પોલીસ હારે કોણ માથા ઉઠ કરે ના પોલીસની બીક લાગે છે આ દંડની જે જોગવાઈ છે એના હિસાબે આ પહેરવા પડે ને કે આમાં ટોપ હેલ્મેટ પહેરવાથી સાઈડમાં કોઈ હાલ્યું જાય નહીં બતાવે સાઈડમાં કઈ આડું હાલે તમારે શું સાઈડમાં જોવો આ ઉંમરે તમને હેલ્મેટ ને 9 વર્ષ મુબારક આ હું બોક્સ માં લીધું શું કામ કરો છો મજૂરી કામ કરું છું હેલ્મેટ રાજી રાજી થઈને લીધું જ ને હવે રાજી કે કરાજી બચવા માટે હેલ્મેટ જરૂરી છે તો લેવું પડશે તો લેવું જ પડશે ને માથું બચવા નહીં પોલીસ થી બચવા માટે લીધું સાહેબ તમે છે ને માટે લીધું ડ્રાઈવિંગ માટે રાજી ખુશી હતી રાજી ખુશી સરકારે ભલે વ્યવસ્થા કરી લોકોએ હેલ્મેટ ની વ્યવસ્થા કરી દીધી આ આ અત્યારે પહેરી તો લ્યો પહેર્યા વગર એમને હમણાં કોઈક મેમો દે તો હે આગળ આ રીતે જવું છે આમાં બહુ કઈ બહુ ગણતા નથી લોકોએ લઈ લીધું છે એમને એટલે પોલીસ ને હું આ બતાવું છું પોલીસ ને નથી બતાવવાનું ફેરવાનું છે પણ આગળ થી ફેરવાનું છે નાળિયેર ઘરે જાય અને નાળિયેર વધારી ને આપડે અમને પૂછે હેલ્મેટ કેમ નથી પહેર્યું સાહેબ હેલ્મેટ માથું દુખી જાય છે યાર શું કરું ચશ્મા અંદર જાતા નથી હવે આ એક એક જાણે કેક સુસાઇડ કરાવી નાખે એટલે ગાંઠો છટકે એમ નહીં મારી વાત આવડે નિયમ છે નિયમ નહીં પાલો પણ નિયમ કે પેલા રસ્તા તો હરકા કરો યાર તમે આ ભાઈ જ પહેર્યો એને તકલીફ એમ કે માથું દુખે હેલ્મેટ પહેરવા દે કઈ નથી થતું કઈ નથી થતું આને કઈ નથી થતું તમને કેમ દુખો મળે તાસી હરકી નો હોય ને બીજા લોકો તો પહેરે છે હેલ્મેટ ફાવે છે ઓછું ફાવે નવું નવું છે એટલે પછી ફાવી જાય તકલીફ મોટી ઉભરે થૂકવાની માવો ખાતો હોય ત્યારે તમે હું અહીંયા કેમ ઉભા રહી ગયા એટલે થૂકવા હું મારી આટું ને આમ ક્યાં હું દીવું હેઠે કરો તો આમાં શું થાય છે ઘણી વાર થૂકવાથી કાચ ઉપર ભટકાય છે થૂકતા ફાવે છે આમાં ચાલુ માં ના આપણે કઈ થૂકતા એટલે ઉતારી જાય બા ઉતારી પોલીસ તમને પકડે બાપા તો તમે શું કેવો કે અમારું હેલ્મેટ છે પણ દંડ કરશે તો 500 નો દંડ કરશે ઇજ્જત દેવો ને ગાડી મૂકીને હાલતા અચ્છા તો દેવું નથી ગાડી મૂકી ચાલતા રોડ ઉપર તો હજી વ્યાજબી મળે છે પણ આ પણ સરકારે વિચારવું પડશે કે લોકો હેલ્મેટ માટે ઉત્સાહી તો છે થોડો ભાવ બંધડું કે એવું કઈક થાય તો પણ લોકોને ફાયદો થશે હેલ્મેટ ચાલુ થયા પછી મોટા ભાગના લોકો સોશિયલ મીડિયામાં એવો મારો ચલાવ્યો છે કે આ કાનૂન માત્ર સામાન્ય માણસો માટે છે પોલીસ માટે નથી અમે રાજકોટના એક રસ્તા પર છીએ એ પોલીસના મિત્રો પણ બે ગાડી રાખી અને હેલ્મેટ સાહેબ કાર માટે હેલ્મેટ હું કામ લેજો કે બાઇક માટે એમ તમે પોતે પહેરવાના છો 100% અચ્છા વધારાનું લે છે કે એક ઓફિસમાં જો ભૂલાઈ ગયું હોય કારણ કે લોકો છે ને પોલીસના એક ફોટા ઉપર તૂટી પડે છે 1000 લોકો એમનામ જાય એ ફોટો એટલો ગણાતો નથી એટલે પોલીસના મિત્રો પણ ચુસ્ત થઈ ગયા છે એક ઓલરેડી લઈ લીધું છે આ પોલીસ સ્ટાફ પણ પહેરે છે અને એમને માનવીય અભિગમ રાખ્યો છે આજે સવારમાંથી અમે જોઈએ છે હેલ્મેટ એના માટે પહેરે હેલ્મેટ પહેરવાથી તમને સેફટી તો ન પહેરવાથી સેફટી રહે આમાં તમારું
એક્સિડન્ટ થવાનો વધારે શક્યતા કરી હેલ્મેટ થી કેમ સાઈડ માંથી કોઈ આવવાનું દેખાતું જ નથી આખું નવું વિજ્ઞાન તમે તમે કામ શું કરો છો ઓપ્ટિકલ ની દુકાન ચશ્મા વાળા ભાઈ તો નવું આખું વિજ્ઞાન લે કે હેલ્મેટ થી વધારે અકસ્માત થાય તો આ આ ગડકરી સાહેબ ઉતરી જવાનું એમ ના બધા બજારમાં 200 ના મળે છે 800 ના ભાવ વધારી દીધા છે ડબલ ભાવ કરી દીધા પબ્લિક ને કાપે છે પબ્લિક ને કાપે છે આપડે કેવું રહ્યું હેલ્મેટ નો અનુભવ હેલ્મેટ પેલા સિટી ની અંદર હોવો જ ન જોઈએ તો તમે કેમ પહેર્યું પોલીસ ની બીક અને દંડ ભરવા પડે છે દંડ કયો કે જીતા હે અને ચાર તો થઈ ગયા હે એક કદી ફેરો નથી આપણે કેટલાક લોકોને પૂછીએ જેમણે હેલ્મેટ પહેર્યા છે એમણે નથી પહેર્યા એમને કેટલાક લોકો આવી રહ્યા છે એક મિનિટ સાઈડમાં હું કઈ ઉઘરાણી નથી હેલ્મેટ કેમ નથી પહેર્યું કેટલાક માંગી ને પહેરી આવ્યા છે તમારે તકલીફ આટલા જ પૈસા હોય જ ને સરકારે કાયદો કાઢ્યો છે હેલ્મેટ તો પહેરવો પડશે કે કાયદા વિરુદ્ધ તો કઈ જઈ નહીં હકી હવે સરકાર તો અત્યારે શું છે કી મગજ ની થઈ ગઈ છે કાલ તો એમ કે રેમન ના ચશ્મા પહેરશું રેમન ના રેબેન ના ચશ્મા કે રેમન ના ને તમે કે છોકરા આગળ રાખો તને સોરી બરોબર છોકરા કે અમારે ઘરે મૂકી દેવા છોકરા ક્યાં મૂકવા ત્રણ સવારી માં એની વાત સાચી છે પણ હેલ્મેટ લઈ લેજો હેલ્મેટ છોડો કે સરકાર હારે છે અમે સરકાર હારે છે પણ સરકારે થોડાક નિયમો બદલાવવા પડશે ભાઈ ભાઈ પણ પીયુસી ની લાઈન માં હવાર ના હલવાના છે લાવત માઇક તમારું કરું માઇક ને અચ્છા આ તમે આ છે ને માટે ઉભા છે પીયુસી ની લાઈન માં ઉભા છે અચ્છા અત્યાર સુધી તમારું આ જે સ્પ્લેન્ડર છે એ ભયંકર નુકસાનકારક ઝેર છોડી દીધું હવે આ 3 રૂપિયાનું પીયુસી લેવા એટલે ઓક્સિજન છોડવા મળશે 100% છે તો અત્યારે તો ઓક્સિજન તો ઠીક પણ હવે પીયુસી તો જરૂરી છે કે આ વસ્તુ છે હવે ગવર્મેન્ટે આ નિયમ લાગુ કર્યો છે તો સૌ માટે હેલ્મેટ પણ જરૂરી છે અને પીયુસી પણ જરૂરી છે પીયુસી ને લોકોને બહુ આશ્ચર્ય થાય છે કે 3 રૂપિયાના એક કાગળથી આ જે બાઇક છે એ ઝેરી કાર્બન મોનોક્સાઇડને બદલે શુદ્ધ ઓક્સિજન જાણે એક લીમડો કે વડલો કાઢતો હોય ને એવું ઓક્સિજન કાઢે આવું ભાઈ ભાઈને વિદ્વાન દર્શકોએ સમજાવ્યું છે કે 130 રૂપિયાનું પીયુસી તમે જો કઢાવો ને તો તમારું બાઇક કે કાર એક લીમડો કે પીપળો કે આંબાથી સરસ શુદ્ધ ઓક્સિજન કાઢે એટલે પીયુસી પણ પીયુસી પણ કમાલ છે પીયુસીમાં જૂના નવા તમામ વાહનોને ચેક કરવામાં આવે છે આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે આનાથી કેટલું કાર્બન ડાયોક્સાઇડ કેટલું કાર્બન મોનોક્સાઇડ અત્યાર સુધીમાં એક વાહન ફેલ ગયા ઘણા બધા ફેલ ગયા એમ ફેલ જાય એને શું કરે એનું કેવું કાગળ બતાવો ને એનું બતાવીને એ લોકોને એની કોપી આપી દીધી હોય અને ક્યાં જેમાં વાંધો છે એમાં રાઉન્ડ મારી અને આપી દીધું હોય એની અંદર ગેરેજમાં જઈ અને એનું સેટિંગ કરવાનું હોય કાર્બ્યુરેટરનું અથવા તો ફિલ્ટર બદલાવવાનું હોય કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન એમાં જે અનબર્ન ફ્યુઅલ છે કાચું પેટ્રોલ નીકળતું હોય એના હિસાબે ગાડીની એવરેજ ના આવતી હોય એ પીયુસી એવા ફેલ થતા હોય એને જે સેટિંગ કરી દે કાર્બ્યુરેટરમાં પછી રેગ્યુલર થઈ જાય પછી ફરીથી એનો રિપોર્ટ કાઢવામાં આવે શું નામ આપનું ભરતભાઈ પટેલ ભરતભાઈ પટેલે અદ્ભુત વૈજ્ઞાનિક માહિતી આપી કે આ તમે અહીંયા કરાવો એટલે તમારું મોટરસાઇકલ જોરદાર શુદ્ધ ઓક્સિજન આપવા મળે ફેસબુક અને વોટ્સઅપ ઉપર એક મારો જ હતો કે ભાઈ સામાન્ય માણસને હું કામ પોલીસ રોકે છે પણ પોલીસ મને લાગે છે પોલીસે અહીં એસટીને પણ બક્ષવામાં નથી આવી એસટીને પણ ઊભી રાખી દેવામાં આવી છે ડ્રાઈવરને પણ ઊભા રાખ્યા છે પોલીસ બધા જ સાથે એક સરખું વર્તન કરી રહી છે એસટી હોય તો પણ એને પકડી લેવામાં આવે છે સામાન્ય માણસથી લઈ તમામ કાગળ બધી જ વસ્તુઓ એસટીના જે કર્મચારી છે ડ્રાઈવર એ પોતાની નિર્દોષતા વ્યક્ત કરી રહ્યા છે કે આવી કોઈ એમને માહિતી નહોતી રાજી થઈ ગયા સાહેબ આને નથી બાંધ્યો નથી બાંધી એટલે સીધી વર્કશોપમાં કોઈને બક્ષવામાં નહીં આવે સામાન્ય માણસથી લઈ સૌથી વધારે રાજી સાયકલ વાળા છે એક પેલા સાયકલ વાળા એક સાયકલ 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 ઉર્વિશભાઈ આવો તો એ સાયકલ અત્યારે સૌથી વધારે જલસો કોઈ કરતા હોય તો સાયકલ વાળા છે
બધાને તકલીફ છે, બધા બીતા બીતા હાલે છે. પોલીસ થી સ્ટાફ થી કેમ કઈ આપડે કઈ પૂછે પોલીસ? અમને કઈ ન પૂછે પોલીસ. અત્યારે સૌથી વધારે લોકોને રાજીપો સાયકલ વાળાનો છે કે આશ અમારે નથી, લાયસન્સ નથી, કોઈ વસ્તુની જરૂર. એટલે સાયકલ વાળાના પણ દિવસો આવ્યા છે. એસટી નો મેમો આવ્યો છે. આ ખુલી ગયો હે. એટલે શું નામ તમારું? શું નામ? ઇકબાલભાઈ. એ તો ખબર નથી કે આ રીતે આજે માંગશે એમ. કેટલા વર્ષોથી ચલાવો? પાંચ વર્ષથી છે. ઈ ઊંઘતા ઝડપાઈ ગયા છે ઇકબાલભાઈ. હવે ઝડપાઈભાઈ જે થાય પેલી વખત થાય, પેલી વાર થાય. પણ એમને આઈડિયા નતો, હવે આવી ગયો છે આઈડિયા. અને હવે જઈ રહ્યા છે ગાડી લઈને. પોલીસ ગભરાઈ ગયા છે, કારણ કે એક બાજુ મુસાફરો ને જવાબ. પણ આજે પહેલો દિવસ છે, શરૂઆત છે. ધીમે ધીમે હોવ ને ટેવ પડી જાય. બધા લોકો લાયસન્સ ને બધું રાખવા પડશે. અમુક નથી વાહન ઉપર પહેરતા, અમુક નિયમ નથી તો લારીમાંથી પહેરલે. બતાવો આવો તો જલ્દી. એમનો ઉત્સાહ એટલો બધો છે કે લારીમાં એને એમ નહીં કોઈ કીધું કે લારીમાં પહેરાય એમ. હા પણ હવે આમાં ક્યારે ઘરે ભૂલાઈ ગયું અને ક્યાંક જવું હોય બારે આપણે તો હેલ્મેટ પહેરેલું હોય, લારીમાં પડ્યું હોય તો પહેરીને અંદર નીકળી જવાય. એક પેલા મોબાઈલ માણા છાતી હર સરસો રાખતો, મોબાઈલ જવાનો છે. હવે હેલ્મેટ એ માણા રાખી રહ્યા જાય. અરે તમે ક્યાં જાય જાવ? હું તો આ હેલ્મેટ વગર ક્યાંય નીકળતો નથી બહાર. રાતે હુંવાર નાણે હેલ્મેટ પહેરું. હેલ્મેટ બીક એટલી લાગે છે જેની કે હેલ્મેટ કાઢું તો બીક લાગે. એટલો પૈસા ખીચામાં હોય ને, મજૂરી કરતા હોય. પાછળ એક પોલીસ વાળા ભાઈ ઉભા છે. આપડે એમને બધું હાલીન માટે હેલ્મેટ જરૂરી નથી. ના ના પણ તોય બીક લાગે ને સાહેબ. ટ્રાફિક નિયમ લાગુ પડી ગયા છે અને પોલીસ એક પણ માણસને છોડવા નથી માંગતી. આજે પ્રથમ દિવસ છે. આરંભે શુરા ગણો તો આરંભે શુરા, અથવા નહીં તો રાજકોટમાં 1:30-4:30 વચ્ચે અમિતાભ બચ્ચન કે રજનીકાંત આવે ને તો આ પબ્લિક થોડી નીકળે. પણ અહીંયા પોલીસ 1:30-2:30 ટાઈમ છે તો પણ લોકોને ચકાસી રહ્યા છે. એક નરબંકો આવી રહ્યો છે જોરદાર. આ બચી ગયા કપલ. વાહ વાહ, 500 ફાયદો સીધો. ઓહ, આને મારી મૂકી પોલીસે. હા, એને ફાયદો. આ બચી ગયા. એ આ ટોપીવાળા ભાઈ બચી ગયા, 500 બચી ગયા. આમાં કેટલાક લોકો બચી જાય છે તો કેટલાક આજના જ દિવસે બોણી કરાવી દે છે. પોલીસને પણ બોણી કરાવતા રહેવું. મહિલાઓ આપણે અમને મહિલાઓ મળ્યા છે. અચ્છા, કેમ બે બે પહેરો? એટલું બધું કાનૂન ને માનવું છે? લોકો એટલા બધા રાજકોટની પ્રજા હેલ્મેટને માન આપી રહી છે કે અહીંયા લેવા આવવા માટે પણ જો પકડાઈ ન જવાય એ માટે ઉછીરું લઈને આવ્યા છે. ફાવે છે હેલ્મેટ? નથી મજા આવતી. પણ શું, સરકારનો સારો કાયદો છે કે ભાઈ માથાનું રક્ષણ થાય. પરાણે કે ખુશી ખુશી પહેરી લીધી છે. તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો હેલ્મેટ લેવા માટે આવી ગયા છે. ભાઈ ભાઈ પણ આમાંથી બાકાત નથી. તો ચાલો ચાલુ કરજો. 700 ના 3 700 ના કેટલા? 600 નું 1 છે. 700 ના 3 નહીં, 600 નું 1. 600 નું 1, 600 નું. પણ હેલ્મેટ પહેરજો. હેલ્થ આપણા માથા માટે સલામતી. સરકાર જે કરે સારું જ કરતા હોય. ચંદ્ર ઉપર યાન મૂકી તો આપણે કાંઈ પૂછ્યું કે ભાઈ હું કામ મૂક્યું? સરકારના કાયદા એ લોકો બુદ્ધિ પ્રમાણે વિચારીને મૂકતા હોય. આપણે એવું માની હેલ્મેટના કાયદાને માનજો. એકાદ બાળક, એકાદ માણસ પણ જો હેલ્મેટથી બચી જશે તો સરકારની આ કામગીરી લેખે ગણાશે. તો રાજકોટથી ભાઈ ભાઈ માટે હું મહેન્દ્ર બગડા. જોતા રહેજો ભાઈ ભાઈ અને પહેરતા રહેજો હેલ્મેટ. હું પહેરવાનું હેલ્મેટ. હેલ્મેટ TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.